स्टूडेंट्स, गुड मॉर्निंग, वेलकम अवर क्लासरूम। तो चलो आज ना अपना टॉपिक की शुरुआत अपने करिए। आज नो अपना टॉपिक छे यूज ऑफ दिस एंड दोस। अरे दिस एंड दोस, आ तो अपने सीखी ज गया ने, तुमने बधा ने आवड़ी गयो के नहीं? तो जो आज अपने फरी दिस एंड दोस शीखीशू। तमे पहला शू शीख्या हता? दिस एंड दिस, धेट एंड दोस, आ शीख्या हता ने? अने बराबर आ शीख्या हता। हवे आपणे दिस एंड दोस शीखीशू। तो तमने बधाने खबर छे आ दिस नो उपयोग शू थाय? कहो तो मने, मने कहो, मने खबर छे। चलो हूँ तमने कही दऊं के दिस नो उपयोग एक करता वधारे वस्तु, व्यक्ति अने प्राणी आपणी नजीक होय त्यारे आपणे दिस नो उपयोग करीशुं। अने आपणाथी दूर एक करता वधारे व्यक्ति, वस्तु के प्राणीओ होय तो आपणे दोस नो उपयोग करीशुं। मतलब के दिस नो उपयोग नजीक माटे अने दोस नो उपयोग दूर माटे। बराबर? तो आटली तमने खबर पड़ी। तो आजे आपणे दिस एंड दोस ना सेंटेंसेस जोईशुं अने तेना क्वेश्चन आंसर जोईशुं। ओके, जो बाळको आ पिक्चर सानू छे? सानू छे, टाइगर नू छे? हा, टाइगर नू थोड़ी छे, आ तो एलिफंट नू छे। एलिफंट नू छे ने? हवे जुओ तो एक ज एलिफंट छे के एक करता वधारे एलिफंट छे? हा, आपने बे एलिफंट देखाय छे। हवे जो आ एलिफंट मारा थी नजीक छे अने बे छे, तो तेना माटे आपणे शानो उपयोग करीशुं? दिस आर नो उपयोग करीशुं अने एलिफंट नी स्पेलिंग लखीशुं। दिस आर एलिफंट्स। बराबर? जो हूँ अही लखू छू, बोलो बद्दा मारी साथे, दीज आर एलिफंट्स, दीज आर एलिफंट्स। हवे जुओ तो आपणे सेकंड चित्र जोईए। जुओ तमे बद्दा, पेलू चित्र तमे शुं देखाय छे? पेलू पिक्चर जुओ तो शुं देखाय छे? ध्यानथी जोजो, शुं छे? बॉक्स छे। गुड, बॉक्स જ છે। હવે મને કહો તો આ બોક્સ એક જ છે કે આપને એક કરતા વધારે દેખાય છે? એક કરતા વધારે દેખાય છે, પણ જુઓ તો તે મારી નજીક છે કે દૂર છે? દૂર છે, હા। અને એક બોક્સ હોય તો આપણે બોક્સ બોલીશું, અને એક કરતા વધારે બોક્સ છે એટલે શું થશે? બોક્સીસ। અને મારાથી દૂર છે, એક કરતા વધારે છે એટલે આપણે શું લખીશું? ધોસ आर बॉक्सेस। जो हूँ लखू छू, चलो बोलो बद्दा मारी साथे, धोस आर बॉक्सेस, धोस आर बॉक्सेस। तमे जुओ तो शू छे? काइट छे। हाँ, काइट नो तमे शू करो? શું કરો? ઉત્તરાયણમાં આકાશમાં ઉડાવો છો, ઉડાવો છો ને? હા, તો જો હવે આપણે, તમને ખબર છે કે આપણે આકાશમાં ઉડાવીએ તો પતંગ આપણાથી કેવો જતો રહે? દૂર જતો રહે, આકાશમાં દૂર જતો રહે ને? તો તે જ રીતે આ પતંગ પણ મારાથી દૂર છે, અને એક પતંગ નથી પણ બે પતંગ છે। તમને બધાને ખબર છે પતંગને શું કહેવાય? કાઈટ કહેવાય, હા, અને દૂર છે તો એના માટે આપણે ધોઝાનો ઉપયોગ કરીશું, અને એક કરતા બે પતંગ છે એટલે આપણે શું બોલીશું? કાઈટ્સ। શું બોલીશું? કાઈટ્સ। તો આપણે સેન્ટેન્સ લખીએ। ચલો બોલો બધા મારી સાથે, those are kites, those are kites।
હવે આપણે સેકન્ડ જોઈએ. જો તો આ પિક્ચર તમને સાનું દેખાય છે? કહો કહો, શું? એપલ. હા, તમે બધા ખાઓ છો ને? દરરોજ ખાવું જોઈએ. એપલ ખાઈશું તો આપણે બધા હેલ્ધી રહીશું, બરાબર છે? તો હવે જો તો એપલ મારાથી નજીક છે, પણ તમે મને કહો કે એપલ એક કરતા વધારે છે ને? હા, અને મારાથી નજીક છે તો આપણે સાનો ઉપયોગ કરીશું? ધીસ નો ઉપયોગ કરીશું, બરાબર છે? અને એપલ નથી પણ એપલ્સ છે, એક કરતા વધારે છે, તો આપણે લખીશું These are apples. બોલો બધા મારી સાથે, These are apples. જો બાળકો, આપણે થોડા વધુ એક્ઝામ્પલ્સ જોઈએ. જુઓ તો તમને આ શું દેખાય છે? આ પિક્ચર સાનું છે. વોટ ઇઝ ધીસ? ધીસ આર બર્ડ્સ. જુઓ, આપણાથી નજીક છે તેના માટે ધીસ આર નો ઉપયોગ થયો, અને બર્ડ્સ એટલે પક્ષીઓ છે, તો અહીં બર્ડ્સ ની સ્પેલિંગ લખી છે. બોલો બધા મારી સાથે તું બે વાર સેન્ટેન્સ, ધીસ આર બર્ડ્સ, બરાબર છે? હવે જુઓ તો તમને પહેરું શું દેખાય છે? કહો મને. એક ઝાડ દેખાય છે અને ઝાડમાં બે માળા દેખાય છે. દેખાય છે ને? તે આપણાથી દૂર છે, તેના માટે ધોઝ આર નો ઉપયોગ થાય, અને માળાને શું કહેવાય? નેટ્સ. નેટ્સ એટલે માળા. તો બોલો બધા મારી સાથે, ધોઝ આર નેટ્સ. ધોઝ આર નેટ્સ. ઓકે, જુઓ બાળકો, આ સાનું પિક્ચર છે. ફ્લાવર્સ. શું છે? ફ્લાવર્સ. જુઓ તો એ આપણી નજીક છે, એટલે કે હાથમાં આપણે પકડેલું છે, એટલે આપણી નજીક જ હોય, તેના માટે આપણે ધીઝ આર નો ઉપયોગ કરીશું. ફ્લાવર્સ, બરાબર ને? બોલો બધા મારી સાથે સેન્ટેન્સ, ધીઝ આર ફ્લાવર્સ. ધીઝ આર ફ્લાવર્સ. હવે જુઓ તો તમને પેલું ચિત્ર સાનું દેખાય છે? કહો મને. હા, ઝાડો દેખાય છે. દેખાય છે ને? અને એક કરતા વધારે પણ છે, પણ આપણાથી કેવા છે? દૂર છે, તેના માટે ધોઝ આર નો ઉપયોગ કરીશું. અને ઝાડને શું કહેવાય ખબર છે તમને? ટ્રી કહેવાય. અને એક કરતા વધારે છે, એટલે આપણે શું બોલીશું? ટ્રીઝ. તો બોલો બધા મારી સાથે, ધોઝ આર ટ્રીઝ. ધોઝ આર ટ્રીઝ. જો બાળકો, હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. વોટ આર ધીઝ? વોટ આર ધીઝ? કહો મને, શું છે? મેંગો છે, બરાબર ને? પણ એક કરતા વધારે છે, તો મેંગોઝ થશે. શું થશે? મેંગોઝ. તો વોટ આર ધીઝ? તો અહીં આપણે સ્પેલિંગ શોધીશું. આ રે મેંગોઝની સ્પેલિંગ. જુઓ આન્સર કેવી રીતે લખવાનું છે. તો ધીઝ આર મેંગોઝ, બરાબર છે? તો આ થયો આપણો આન્સર, ધીઝ આર મેંગોઝ. હવે નીચે જુઓ તમને, વોટ આર ધોઝ? વોટ આર ધોઝ? શું દેખાય છે? બોલ્સ. શું દેખાય છે? બોલ્સ. તો આપણે અહીં આન્સર લખીશું, ધોઝ આર બોલ્સ, બરાબર છે? તો આ થઈ ગયો આપણો આન્સર. બોલો બધા મારી સાથે, ધોઝ આર બોલ્સ. જુઓ, વોટ આર ધીઝ? વોટ આર ધીઝ? જુઓ તો આના વિશે આપણે શીખી ગયા છે. શું છે? પટેટોઝ. શું છે? પટેટોઝ. તો જુઓ,
આમાંથી પટેટોઝ ની સ્પેલિંગ શું છે? આ રહી પટેટોઝ ની સ્પેલિંગ, જુઓ છે ને? તો આપણે આન્સર લખીએ, ધીઝ આર પોટેટોઝ. બરાબર છે. હવે જુઓ, વોટ આર ધોઝ, વોટ આર ધોઝ, ધોઝ આર ડિસીઝ, ધોઝ આર ડિસીઝ. તો જુઓ આ બેમાંથી ડિસીઝ સ્પેલિંગ કઈ છે? આ કપ્સ છે અને આ ડિસીઝ છે. તો આપણે આન્સર લખીએ, ધોઝ આર ડિસીઝ, ધોઝ આર ડિસીઝ. હવે જુઓ, વોટ આર ધીઝ, વોટ આર ધીઝ, શું દેખાય છે? ફોક્સ. શું છે? ફોક્સ. પણ એક કરતા વધારે છે એટલે શું થશે? ફોક્સીઝ. તો જુઓ આ બોક્સીસ અને આ સ્પેલિંગ છે ફોક્સીસ. બરાબર છે. તો આપણે આન્સર લખીએ, ધીઝ આર ફોક્સીસ, ધીઝ આર ફોક્સીસ. તો બાળકો, તમને ધીઝ એન્ડ ધોઝ ના સેન્ટેન્સીસ અને ક્વેશ્ચન આન્સર માં સમજ પડી જ ગઈ હશે. તો આજનો આપણો ટોપિક આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું અને તમે બધા મારી રાહ જોજો. હું ઝડપથી જ પાછી મળીશ.